અને હવે વાત કરીશું જયંતિ ભાનુશાળી હત્યા કેસની. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધીમાં ચાર સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે. ટીસી અને એટેન્ડન્ટની પૂછપરછ કરાઈ છે. આ પૂછપરછમાં કબૂલાત કરવામાં આવી ફાયરિંગનું નહીં, કાચ તૂટ્યાનો અવાજ તેઓ સમજ્યા હતા તેવી કબૂલાત હાલ કરવામાં આવી છે. ટીસી અને એટેન્ડન્ટની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ પૂછપરછની અંદર તેમણે એવી કબૂલાત કરી છે કે તેમને ફાયરિંગનું નહીં પરંતુ કાચ તૂટ્યાનો અવાજ તેઓ સમજ્યા હતા. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધીમાં ચાર સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે અને સઘન તપાસ ચાલી રહી છે, જેમાં ટીસી અને એટેન્ડન્ટની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વિશે વધુ જાણકારી માટે મૌલિક દામેચ આપણી સાથે ફોનલાઇનથી જોડાયા છે. જી મૌલિક, જે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં શું સામે આવી રહ્યું છે? લાગે છે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ એસઆઈટીની રચના આખા કેસમાં કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં સીસીટીવી ફૂટેજ જે હાથ લાગ્યા છે તેમાં ચાર સ્થળોના સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને આ ઉપરાંત ટીસી અને એટેન્ડન્ટની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, જેમાં ટીસી અને એટેન્ડન્ટે એવું જણાવ્યું છે કે તેમને જે અવાજ સંભળાયો હતો તેમને એવું લાગ્યું હતું કે આ કાચ તૂટવાનો અવાજ છે. તો ફાયરિંગનો અવાજ તેઓ કાચ તૂટવાનો અવાજ સમજ્યા હતા. તો મૌલિક આપણી સાથે ફોનલાઇનથી જોડાયા છે. જી મૌલિક, એસઆઈટી દ્વારા જે તપાસ ચાલી રહી છે અત્યાર સુધીમાં શું વાતો સામે આવી રહી છે? બિલકુલ, જે રીતે એસઆઈટીની સમગ્ર જે ટીમ છે તે અલગ અલગ વિભાગમાં તપાસ કરી છે, પાંચેક જે ટીમો બનાવવામાં આવી છે તેમાંથી અમુક જે સીસીટીવી છે તે સીસીટીવી ફૂટેજ એકઠા કરવાની કામગીરી કરી છે, તો અમુક જે કાગળ કામ અને નિવેદન નોંધવાની કામગીરી છે તે પણ તપાસ ટીમો ચલાવી રહી છે. ત્યારે મહત્વનું એક નિવેદન કહી શકાય એ પ્રમાણે આ વિમલ અને તેના જે સ્થાનિક ટીટી હતા તેનું નિવેદન સામે આવ્યું છે કે ગઈકાલે જયારે તેમને કોચ પાસે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી ત્યારે એમને એ બાબતનું નિવેદન પણ નોંધાવ્યું હતું કે આ બાબતે તેઓ ગંભીરતા નહોતી લીધી, માત્ર તેમને એવું જાણ્યું હતું કે જે કોચ છે તે કોચની અંદર કાચ હોઈ શકે, તે કદાચ તૂટ્યો હોઈ શકે છે, પરંતુ આ ફાયરિંગનો અવાજ હોવાનો તેમને ખ્યાલ નહોતો. અને ત્યારબાદ તેમને જે રીતે પવન મોરેએ જાણ કરી હતી ને ત્યારબાદ આ વસ્તુની ગંભીરતા લઈ અને તે બાબતની રેલવે પોલીસને પણ જાણ કરાઈ હતી. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર જાણકારી આપવા માટે.